જેથી કાળ પડ્યો છે ભાઈઓ, અને તેથી જસો ભી ફરતા 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 પોતાની મહવાડી લઈ અને મવા પરંગણા નું ઊંચા નીચા કોટડા ના કાંઠે આવે હો. ઈ દરિયાના કાંઠાની માથે મારો જહો ભીલ આવે દીજી, પણ પોતાને જાજા વર્ષે માતાજીએ દીકરો આપેલો. જહો જહો મારી જોગ માયા સદોસન રોઈ માં જાજા વર્ષે દીકરો આપેલો, જહા ભીલ નો દીકરો અને કાળિયો ભીલ જેનું નામ. કોટડા ના કાંઠે માતાજી એક મુખે બેઠા છે, પડ પંસાળ ખડ પાણી ની જ્યાં ખાખરા પછી પાણા નો નહીં પાર, વગર દીવે વાળું કરાવે એવો પડ જોજો પંસાળ. ઈ પંસાળ ની માલપા ભૂખરા ડુંગરે ભગવતી ચામુંડા બે મુખે બેઠા છે. વાપીન વલસાડ જ્યાં પાનેરો ડુંગર છે ત્યાં જગદંબા ચામુંડા ત્રણ મુખે બેઠા છે. રાજસ્થાન મૈસૂર ની માલપા હરાવળો ડુંગર જેને સુંધામાં કહેવાય ત્યાં મારી જોગ માયા પાંચ મુખે બેઠા છે. પણ કોટડા ના કાંઠે જસો ભીલ અને આઈ દેવલબાઈ પોતાની એમ કહેવાય ઉંમર થઈ ગઈ છો ભાઈ, પાપણી વરદળી માથે ભીંડી વરણા વાળ આવી ગયા છે. અને તેદી જહા ભીલના ગાયુના ટોળાની માલપાઈ એક કાળી કવલી ગાય હતી ને એની હામે મીટ માંડી અને મારી જગદંબા ચામુંડા ને એટલું કહેશે કે મારી ખાંડિયા ત્રિશુળ વાળી માં હે હે મારી જોગ માયા બીજું તો કઈ નહીં માં, ક્યાં મારો મલવ મારવાડ, પણ હે મારી જગદંબા આ મલક ની માલિપા જો અમે અહીંયા આવ્યા છીએ ને તો મારી અહીં કઈક નિશાની રાખ, મારી જોગ માયા રાખ. ઉડાણ ની વાત આવા ધૂને કહેવાય, મારા અંતર ના ઉડાણ ની વાત અંતર ના ઉડાણ ની વાત પરવીણ કોક વેદુ ને કહેવા, એ યન સોરે દેહી નો ચિતરા, અરે રે બોલી શીત ની વાત શંકરા, અંતર ના ઉડાણ ની વાત આ તો સમજણો ડાયરો હોય એને કરાયો ભાઈ. પણ તેથી જહા ભીલ ની આંખ ની માલી બાજી ધડ 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 આહુડા ની ધાર થઈ અને મારી જગદંબાઈ આવી મધરી રાત થવા દે ને એટલું કીધું મારા જહા આમાં કે કાલ હવાર માં હુરજ નારાયણ ની કરીણું કરે અને તારી ગાયુના ટોળા ની માલિપા કાળી ની કવલી ગાય છે ને પૃથ્વી અરે ખરી ગવડે જમણા પગની અને જ્યાં બે હે ને ત્યાં મારું સાવણ નું ખાંડિયું ત્રિશુળ ખોડી દેજે મારા જહા. અખબાર માં એમ કહેવાય પ્રભાત નો પોર થયો રાજા કરણ ની વેળા થઈ છે ભાઈ, ભલે ઉજ્યા ભાણ ભાણ થી હારા બ્રહ્મણ ના મરણ જીવન લગમાણ કદ અસુખ તમારે જેથી ઉગવું, મારી માર કરતા હુરુજ નારાયણ 50 કોડ ની પૃથ્વી માથે જેમ કેસરી અસોળો ઝાટકે હવા ગાંઠ બહાર નીકળે અને કાળી કવલી ગાય જમણા પગની પૃથ્વી અરે ખરી ગવડી હો.
દરિયાની ભેખડની માલપા જેને ઊંચા નીચા કોટડા કહેવાય, એ ખાંડી ત્રિશુળ હતું લઈને ત્યાં ખોડી દીધું કે લે મારી. હે માં તને ગમે ને મને ગમે હો, પણ હવે હે માં માર તોય તું અને તાર તોય તું. પણ દુનિયાની માલપા જેને જેને માં માથે, ભગવાન માથે, ઠાકર માથે વિશ્વાસ મૂક્યો છે ને એને કોઈ દે મરવા નથી દીધા બાપ, એ નો મરવા દે બાપ. એકવાર જો બાવડું ઝાલી લે અને જો વૈશાળું આહોડું ફરવા દે તો મારી જગદંબા મારી જોગ માયા ચામુંડા કે મન કોણ માને બાપે. તારો લથીડાનો ટેકો, એ તારો લથીડાનો ટેકો મારી જોગ માયા કે મટીશ નહીં. હે મારા જહાં આજ કદાચ મારો દીધેલો દીકરો કાળિયો અને જો એની માથે કદાચ દુઃખ પડે ને મને અવાજ કરે અને જો આવીને ઊભી ન રહી જાવ તો હું તારી ખાંડિયા ત્રિશુળ વાળી તારી કુળ ભાગલાની ચામુંડા ન કહેવાય બાપ. ભાંગ પી રાત નો મારી ગજરો બને મારી જોગ માયા મને સાવડ જેવો ધણી હા બને. મધીરી રાત બને મારી ભગવતી કોઈને મો ભારું ભાંગીને મારી નો નાખે તો. મધરી રાત નો મારો માનો વિહામો જાહો મારી સોહલાના કુળ ભાગલાની દેવ. જાહો જાહો મારી. અરે બાપ મારા યજમાન સોહલા માલધારી છે અને હું ગૌરવ માનું હો સાહેબ કે ગારાના ઘોડા કરી અને એક દી એમ કહેવાય બાવળિયાણીના પાદરની માલપા મૂક્યા છે મારા નગા લાખાના ઠાકર થઈ ગયા સાહેબ ગારાના ઘોડા હાલતા કર્યા હતા હો એ સોહલા પરિવાર. અને હું ગૌરવ માનું છું હું ઠાકરના જે કુળમાં આવેલા છે એ કુળનો હું રાવળ છું કુળનો. હા જે સમાજમાં જે કુળમાં ઠાકર આવેલા છે અને ગારાના ઘોડા આવેલા છે એ સોહલા પરિવાર માલધારી બાપ અને એના કુળમાં મારી ભગવતી ચામુંડા પૂજા દેવાય બાપ. જીવો બાપ હા મોજ હા દાદારી તત્વ હા મારા સોહલા ના કુળમાં મારી સાવડ જેવો વાલો વિહામો કહેવાય. સોહલા કોઈ આંગળી સીધે મારા સોહલા કે કોઈ આંગળી સીધે ની આંગળી ના કેરવાનો હિસાબ નો. આંગળી સીધે અને ટેરવાનો હિસાબ ન આપે તો મારી સોહલાના કુળ ભાગલે બેઠેલી ચામુંડા નો કહેવાય બાપ. વગર ઢોકડા નો વકીલ બની જાય મારી ઓશિયાળા આહુડા લૂસી નાખે. શિયાળા કોઈ બને મારી સાવણ ને મો શિયાળો ટકો રો મો લાગે બાપ. ઓશિયાળા કોઈ બને ને ઓશિયાળો જો ટકોરો કરે મારી જગદંબા કે કદાચ ઓશિયાળો ટકોરો જો તમારું સાંભળું નહીં તો હું માં ન કહેવાયો બાપ.
મોટે નાળું માંડ્યું હોય જમ જડાફા ખા, પણ માને એના સુર ની ચિંતા થાય, એ દુઃખ ને કેમ વિહરીએ કાગડા. એસી પંચ્યાસી વર્ષની માં હોય અને મરણ પથારીએ પડી હોય, જેનો જીવ જાતો હોય આવતો હોય, જેનો જીવ આવતો હોય જાતો હોય, પણ એના સંતાન ની એના પહોળા ની એને ચિંતા થતી હોય બાપ. અને એટલે કવિ કે મોતે નાળું માંડ્યું પછી જમ રડાફા ખાય, મન મારા સુર ની ચિંતા થાય, એ દુઃખ ને કેમ વિહરીએ કાગડા. એ મારી મન તમી જાણવા વાળી, મારી મન તમની વાતું મારી જોગ માયા જાણનારી,